સરકારશ્રીને રિપોર્ટ આપવામાં આવ્યો છે. પોલીસ વિભાગ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, ફાયર ડિપાર્ટમેન્ટ, આરએનબી, આ તમામ વિભાગની જે જે નિષ્કાળજી હતી એ નિષ્કાળજીને શોધી કાઢી, એના પુરાવાઓ શોધી કાઢીને સરકારશ્રીને ધ્યાને મૂકવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાનું ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડાયરેક્ટર શ્રી સંઘવીર સાહેબ તરફથી એનું ફોરેન્સિક આર્કિટેક્ટ કરવામાં આવ્યું છે. એટલે થ્રી ડાયમેન્શન ઘટનાને તૈયાર કરવામાં આવી છે, જેને આધારે ઘટનાના ફૂલ પ્રૂફ પુરાવા તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગે જવાબદાર સિચ્યુએશન, સ્થિતિ, ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ, ટેમ્પરરી સ્ટ્રક્ચર, પક્કા સ્ટ્રક્ચર, આ બધાની ડેફિનેશન અને કાર્યવાહી અંગે એસઓપી તૈયાર કરવામાં આવી, તૈયારી કરવા માટે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે. પોલીસ એક્ટની 33 કલમ, જે પ્રિમાઇસિસ લાયસન્સ અને ટિકિટ લાયસન્સમાં શું શું સુધારાની જરૂર છે, સુરક્ષિત વાતાવરણ કેમ થઈ શકે એના માટેની પણ તપાસ કરવામાં આવી છે. માનનીય ગૃહમંત્રીશ્રી દ્વારા જે લોકોએ ગુનાહિત બેદરકારી દાખવી છે એવા વધારાના લોકોને અરેસ્ટ કરવા માટે પણ, અટકાયત કરવા માટે પણ સૂચના આપી દીધેલ છે. અને આમાં કોઈ પણ વ્યક્તિ સંકળાયેલ હશે તો એના વિરુદ્ધમાં સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે. સીટની તપાસ હજુ પણ ચાલુ રાખવામાં આવશે, કારણ કે આમાં જે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ છે, કોર્પોરેશનના હોય કે પોલીસના હોય, આ તમામનો રોલ, એનો તલસ્પર્શી અભ્યાસ ઓફિશિયલ પ્રોસીજરની ભૂલો છે કે શું છે એ હાલે ચાલુ છે. છેલ્લે મિત્રો એક જ વાત કહેવાની છે કે કોઈ પણ વ્યક્તિને, નિર્દોષને દંડવાની માનસિકતા મારી નથી કે જેને કારણે આ બનાવ, જે નિષ્કાળજી અથવા તો મેળાપીપણા જેવી વસ્તુને કારણે આ બનાવ બન્યો હોય અને નિર્દોષ વ્યક્તિઓના જાન ગયા હોય, જીવ ગયા હોય, એવો કોઈ પણ સરકારી કે ખાનગી પદાધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય એના વિરુદ્ધમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. મિત્રો, સમગ્ર કારકિર્દી દરમિયાન અમે નિષ્પક્ષતાથી, પ્રમાણિકતાથી મારી ફરજો બજાવી છે, હજુ પણ બજાવવામાં આવશે. મોરબીનો જે દુર્ઘટના બનેલી એમાં પણ આપ તમામ સુવિદિત છો કે મોટામાં મોટા વ્યક્તિ સંકળાયેલા હતા એ લોકો પણ જેલમાં ગયા હતા અને જેલમાં ખાસો ટાઈમ સુપ્રીમ કોર્ટે બેલ ના આપી ત્યાં સુધી રહ્યા હતા. એટલે સરકાર પણ બહુ સ્પષ્ટપણે સૂચના આપેલી છે કે આપણે એકદમ નિષ્પક્ષ અને ન્યાયી તપાસ કરી અને જવાબદારો વિરુદ્ધમાં સખ્તાઈથી કાર્યવાહી કરવાની છે અને એના આધારે જ તપાસ થઈ છે અને ભવિષ્યમાં પણ તપાસ કરીને જે કંઈ હશે એના ઉપર નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. ચાર આઈએએસ ઓફિસરની અને એક આઈપીએસ ઓફિસરની પૂછપરછ કરવામાં આવી છે. જે લોકોના ગેમ ઝોનમાં ફોટોગ્રાફ્સ હતા એ લોકોની પૂછપરછમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે માર્ચ મહિનામાં 2022માં એક બર્થડે હતી અધિકારીની, એટલે બર્થડેમાં પરિવાર સાથે આ લોકો ગયા હતા. આ લોકો એના ઉદ્ઘાટન કે ઓપનિંગમાં ગયા ન હતા એટલે એ પૂછપરછ કરી છે. અન્ય આઈએએસ આઈપીએસ ઓફિસરોની પણ તપાસ, ઇન્ટરોગેશન, પૂછપરછ કરવામાં આવશે. સરકારશ્રીની સ્પષ્ટ સૂચના છે સીટને, એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એની હું ખાતરી આપું છું. એની પણ પૂછપરછ થઈ શકશે. પૂછપરછ થઈ શકશે, થશે એ વાત અલગ છે.
આટલા દિવસ થયા આ ગોઝારી ઘટનાને કન્ક્લુડ ઠોસ શું? તમારી તપાસમાં કોની બેદરકારી સામે આવી? ઠોસ શું? રાજકોટની જનતાને તમે કહેવા માંગતા હોય કે દોષી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ નામ સહિત નહીં આપી શકે, નામ તમને આપશે સરકારમાં, પ્રેસ નોટ આવશે, જ્યારે પગલાં લેવાશે તો તમને ખ્યાલ આવશે. ટાઉન પ્લાનિંગ વિભાગ છે, ફાયર વિભાગ છે, લાયસન્સ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અમુક વિભાગ છે અને પબ્લિક આરએનબી વિભાગ, એના અધિકારી નિષ્કાળજી સામે આવી છે અને આગળની તપાસમાં કયા તબક્કે કોને રોલ છે એને નક્કી થયા પછી આ કાર્યવાહી થશે. આજે ઘટનાના 25 દિવસની તપાસ થઈ છે. આમ આવડો મોટો બનાવ જેમાં સરકારના અલગ અલગ વિભાગો સંકળાયેલા હોય, અલગ અલગ કાયદાઓની છણાવટ, ફાયર સેફ્ટી એક્ટના કાયદામાં કેટલા મીટરની ઊંચાઈમાં એનઓસીની જરૂર છે, કેટલી જગ્યાએ કેવા પ્રકારની કામગીરી જરૂર હોય, એમ એવા લગભગ 40 થી 45 અલગ અલગ કાયદાઓ અને નિયમોનો અભ્યાસ કરીને, જેમ ફાયર સેફ્ટી એક્ટ 2013 પછી 23 સુધી અલગ અલગ એમેન્ડમેન્ટ આવ્યા, હાઈકોર્ટના જજમેન્ટ્સ આવ્યા, એ હાઈકોર્ટના જજમેન્ટ્સ વગેરે ધ્યાન લઈ અને તપાસ કરવાની હોય. એટલે 25 દિવસનો ગાળો એ બહુ મોટો સમય નથી મિત્રો, અને અમે ખાતરી આપી છે કે શક્ય એટલી ઝડપથી આ તપાસ પૂર્ણ કરી અને જે મૃતાત્માઓ છે, આપણા દેશના નાગરિકો છે જેમણે જાન ગુમાવ્યા છે, એમને ન્યાય આપવા માટે અમે કટિબદ્ધ છીએ. થેન્ક યુ. સર, છેલ્લો સવાલ. એક વાત એવી પણ આવી છે કે કેટલાક આઈએએસ અને આઈપીએસ તપાસની અંદર સહયોગ નથી આપતા, પૂછપરછ માટે બોલાયા છે તો હાજર નથી. કોઈ એકદમ ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે. તમામ અધિકારીઓએ સહયોગ આપવો જ પડે. પેટ્રોલ ડીઝલ નો જથ્થો ત્યાં હતો ગોકાર્ટિંગ ને કારણે, એવી એક પરસેપ્શન છે. આટલી બધી કલમો લગાવી હોય મિત્રો, 27 નાગરિકોના જ્યાં મૃત્યુ થયા છે, ત્યાં તમને લાગે છે કે પેટ્રોલિયમ એક્ટ જેવું કે એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ જેવી કલમ લગાવવા પોલીસને મળતી હોય તો ના લગાડે? મિત્રો, ત્યાં આગળ જે હતું એ સફાઈનું સાહેબ આપે કહ્યું હતું અને ફોરેન્સિકમાં એ જે પ્રવાહી મળ્યું છે એની તપાસ કરી છે. 20 લીટરનો કેરબોય લોકો લાવતા હતા ગોકાર્ટિંગની કારોમાં ભરવા માટે, એના પુરાવા પેટ્રોલ પંપ પરથી મળ્યા છે, કામ કરનારા માણસો પાસેથી મળ્યા છે અને તમામ પ્રકારે અલગ અલગ પેટ્રોલ પંપમાં તપાસ કરીને કાર્યવાહી કરેલી છે. એટલે આપણે સ્પષ્ટ રૂલ આઉટ કરી શક્યા કે 20 લીટરથી વધુ પેટ્રોલ નહોતું. પેટ્રોલિયમ એક્ટ મુજબ 30 લીટરથી વધુ જથ્થો તમારે સંગ્રહિત કરવો હોય તો એના માટે પરમિટ અને લાયસન્સ જોઈએ. મિત્રો, એક એક પાસાનો, એક એક બાબતનો અભ્યાસ કરી અને મૃત આત્માઓને ન્યાય આપવા માટે સરકાર અને અમે અધિકારીઓ કટિબદ્ધ છીએ. એટલે કઈ પણ અમે કોઈ પણ પાસું છોડવા માંગતા નથી. જે અધિકારીઓના સમયમાં બનાવ બન્યો હોય એ તમામ અધિકારીઓને બોલાવીને ઇન્ટરોગેશન કર્યા પછી, પૂછપરછ કર્યા પછી, દસ્તાવેજનો અભ્યાસ કર્યા પછી આ પ્રક્રિયાનો તપાસમાં કન્ક્લુઝન તારણ પર આવી શકાય. જે કાર્યવાહી હાલ ચાલુમાં છે, અમે ફાયર સેફ્ટી, જે ડાયરેક્ટર ઓફ ફાયર સેફ્ટી છે એને પણ તપાસ માટે બોલાવી છે. રાજ્યના તમામ કલેક્ટરને આ પોલીસ એક્ટની 33 મુજબની કાર્યવાહીની માહિતી મંગાવીએ છીએ. દરેક કોર્પોરેશનમાં કઈ કઈ રીતે કાર્યવાહી ચાલી રહી છે, ક્યાં સંકલનનો વિભાગો વચ્ચે, અબાઉ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ, શું શું બધા વચ્ચે ફરક છે, ક્યાં કોઓર્ડિનેશનની જરૂરિયાત છે, તમામ પ્રકારના સૂચનો અને તપાસની તલસ પરથી કાર્યવાહી કરી આશરે 100 પાનાનો રિપોર્ટ છે. હા, રિપોર્ટ સબમિટ કરી આપેલ છે.